ભુજમાં આજે વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઈ. ચકલીઓ બચાવવા માટે નાગરિકોને આગળ આવવા હાકલ કરાઈ. ભુજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અને કવિતા મીરા સચદેની યાદમાં ભુજ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને તેમના સાનિધ્યમાં આ ઉજવણી થઈ હતી. આ તકે પક્ષીઘર અને પક્ષીઓને ચણ ચણવા માટે તેમજ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં ઠેર ઠેર ચણનું વિતરણ થયું હતું. ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનર, કટઆઉટ અને માઇક સિસ્ટમના વાહન સાથે પક્ષીઘરો વિતરણ, ભુજ શહેરના હમીરસર કિનારા પાસે આવેલ ગાંધીજીના બાવલા પાસે વિતરણ કાર્ય શરૂ કરાયું હતું. ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું. આ સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું. તેમજ શહેરમાં આજે જાણીતા દાતા અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને વિતરણનો પ્રારંભ સવારે કરવામાં આવ્યો હતો. પ્રમુખ સ્થાનેથી બોલતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે આજે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે અને લુપ્ત થઈ ગયેલા કાગડા, પોપટકીત, કબૂતર પછી હવે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ અદૃશ્ય થવા લાગી છે. તેમણે ચકલીઓને બચાવવા માટે આ કાર્ય કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિશ્વ ચકલી દિન ઉજવે છે. તેને આવકારી અને નાગરિકોએ પોતાના ઘરમાં વૃક્ષો કે અન્ય જગ્યાએ ચકલીઓ માટે ઘરો મૂકવા જરૂરી ગણાવ્યા હતા. તેમણે પ્રત્યેક ઘરે એક પક્ષીઘર અને કુંડું મૂકવામાં આવે તો એ મોટી જીવદયા પ્રવૃત્તિ કહી શકાય છે. દર્શકભાઈ અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું અને છેલ્લા બે દાયકાથી ચકલી દિનની ઉજવણીની માહિતી તેમણે આપી હતી. જ્યારે તમામ પક્ષીઘર અને કુંડાઓની વ્યવસ્થા જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને પુષ્પાબેન સચદે દ્વારા કરી દેવામાં આવી હતી. સત્યમ સંસ્થા દર્શક અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ મહિલા અગ્રણી રામુબેન પટેલ, અનવરભાઈ નોળે, દિલીપભાઈ ઠક્કર, રીટાલીબેન ઘણાત્રા, વિભાકરભાઈ અંતાણી, કનકભાઈ મોડ, હસમુખભાઈ વોરાક્ષાબેન પર બારોટ, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, હેમેન્દ્રભાઈ જંસારી, નયનભાઈ શુક્લા હાજર રહ્યા હતા. દરમિયાન ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આજે 5 નાકા, 6ઠી બારી અને 4 રિલોકેશન સાઇટમાં વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વૃક્ષો અને મંદિરો, સ્કૂલો તેમજ અલગ અલગ જગ્યાએ પણ પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ ચકલી દિન નિમિત્તે સત્યમ અને તાનારીરી સંસ્થાના ઉપક્રમે અને ભાઈ શ્રી દર્શક અંતાણીની રાહબરી હેઠળ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં ચકલીઘર અને કુંડાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને આપણે હમણાં જ જોયું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પસાર થતા રાહદારીઓએ મોટી સંખ્યામાં એ વિતરણનો લાભ લીધો છે. ચકલીનું મહત્ત્વ સમજવું હોય તો હું એટલું જ કહીશ કે સમગ્ર વિશ્વમાં માનવજાતને બચાવવી હોય તો પર્યાવરણનું રક્ષણ કરવાની જરૂર છે, નંબર વન. અને પર્યાવરણનું રક્ષણ કરવામાં મેં બીજી બધી બાબતો સાથે ચકલીનું રક્ષણ થાય એ પણ જરૂરી છે. જો આપણું પર્યાવરણ બચશે તો આપણે બચશું, આપણું પર્યાવરણ નહીં બચે તો આપણે નહીં બચીએ. દેટ ઇઝ નંબર વન. સેકન્ડલી, દુનિયાના પ્રગતિશીલ દેશોના વૈજ્ઞાનિકોએ એવું સિદ્ધ કર્યું છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એના વાયરસ એટલે જીવાણુ એ ચકલીનો ખોરાક છે. આપણા ઘર પાસે આપણે ચકલી ઘર રાખીએ, પાણીના કુંડા રાખીએ અથવા ચકલી માળો કરી શકે વ્યવસ્થા રાખીએ તો આપણે ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચી શકીએ એમ છીએ. અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કેટલી તકલીફ હોય છે, કેટલો ખર્ચો થાય છે અને કેટલી આફ્ટર ઇફેક્ટ્સ રહી જાય છે એ જે લોકો ભોગ્યું હોય એમને આપણે પૂછીએ તો જ ખબર પડે. એટલે ચકલીનું રક્ષણ કરવાની સાથે સાથે આપણે આપણી જાતનું પણ રક્ષણ કરીએ છીએ. અને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સામેનું રક્ષણ એ સાબિત થયેલી બાબત છે. સંભવ છે કે બીજા રોગો સામે પણ ચકલી આપણને રક્ષણ આપતી હોય. આ એક વાત થઈ. અને આમ પણ
આપણા જે શાસ્ત્રો કહ્યું છે તેમ પશુ ગાયોને ઘાસચારો, શ્વાનને રોટલા અને પક્ષીને ચણ અને એમને પીવા માટે પાણી, એના જેવું કોઈ દાન નથી. તો એ રીતે આપણે જોઈએ તો કાંઈક આપણે પુણ્ય કમાવાની વાત હોય એમાં પણ પક્ષીઓના ચણનો સમાવેશ થાય છે, પક્ષીઓને પાણી પીવડાવવાનો સમાવેશ થાય છે. તો ધાર્મિક રીતે જોઈએ, વૈજ્ઞાનિક રીતે જોઈએ, પર્યાવરણની રીતે જોઈએ, આપણી સલામતીની રીતે જોઈએ કે માનવજાતની સલામતીની રીતે જોઈએ, તો ચકલીનું રક્ષણ કરવું એ બધા માટે ખૂબ જરૂરી છે. વર્ષો પહેલાં અમેરિકામાં એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. એ પ્રોજેક્ટનો એ લોકો જ્યારે નકશો તૈયાર કરતા હતા ત્યારે એમના ખ્યાલમાં આવ્યું કે જે પ્રપોઝડ રસ્તો એ લોકોએ વિચાર્યો હતો એ એવા જંગલમાંથી પસાર થતો હતો કે જ્યાં ચકલીઓનો મોટે પાયે વસવાટ હતો. એટલે ત્યાંની સરકારે સૂચના આપી કે ભી એ જે ચકલીઓના વસવાટવાળો વિસ્તાર છે એને આ યોજનામાંથી બાકાત રાખો અને તમે પ્લાનમાં ફેરફાર કરો. એટલે જે પ્રપોઝ પ્લાન હતો એમાં ફેરફાર કરવામાં આવ્યો. આ એટલા માટે કહું છું કે આપણા દેશમાં વિકાસના નામે જે કંઈ કામો કરવામાં આવે એ વખતે કેટલીક વખત એવું બન્યું છે કે પર્યાવરણને હાનિ થઈ છે અને પર્યાવરણને હાનિ થવાને પરિણામે જાનહાનિ થયાના કિસ્સા પણ નોંધાયેલા છે. એટલે હું એમ માનું છું કે દુનિયાના પ્રગતિશીલ દેશો પણ જો ચકલીને બચાવવાનું લક્ષ્યમાં રાખી અને પોતાની યોજનાઓમાં ફેરફાર કરતા હોય તો આપણે તો સનાતન ધર્મમાં માનનારી પ્રજા છીએ, તો આપણી ફરજ છે કે ચકલીનું રક્ષણ કરવું, બીજા પક્ષીઓનું રક્ષણ કરવું, પશુઓનું રક્ષણ કરવું. તો વિશ્વ ચકલી દિન નિમિત્તે બધાને મારી વિનંતી કે આપણે ચકલીનું મહત્ત્વ સમજીએ અને ચકલીને રહેવા માટે, ચકલીના ચણ માટે, ચકલીના પાણી માટે વ્યવસ્થા કરીએ તો આપણા સૌના હિતમાં છે.